नमस्कार, श्री कड़ीभाई वीराणी कन्या विद्यालय राजकोट द्वारा आयोजित आ यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। स्टडी मटीरियल्स फॉर स्टूडेंट्स नी अंदर हूँ इंग्लिश विषय में आज लेने आव्यो छु पेसिव वॉइस नी सीरीज नो आ सातमो लेक्चर। हूँ छु दीपेश जोशी अने आजे आपणे आगळना लेक्चर नी शुरुआत करी दईए। पेसिव वॉइस प्रकरण में आपणे अत्यार सुधी जोयुं के कई रीते सादो वर्तमान काळ, चालू वर्तमान काळ, पूर्ण वर्तमान काळ अने एवी ज रीते भूतकाळ अने भविष्यकाळना वाक्योनुं पेसिव थई रह्युं छे। एना आपणे हकार, नकार अने प्रश्नार्थ प्रकारना वाक्यो जोया। प्रश्नार्थनी अंदर आपणे WH प्रकारना प्रश्नोने पण आपणे आमां शामिल करी लीधा छे। WH प्रश्नोमां अलग पड़ता एवा प्रश्नो जे छे એ વુ અને વોટ વાળા પ્રશ્નો એને પણ આપણે ઉદાહરણ રૂપે સામેલ કર્યા અને એના સોલ્યુશનને પણ આપણે ધ્યાનથી નિહાળ્યું। તો પેસિવ વોઇસની આ પ્રક્રિયા જે આગળ વધી રહી છે એ યાત્રામાં આગળનું એક પ્રકરણ આપણે આગળ ચલાવીએ। પેસિવ વોઇસના એવા વાક્યો કે જેની અંદર એક સાથે બે કર્મવાળા વાક્યો હોય, એટલે કે વાક્યની અંદર બે કર્મ હોય અને બંને કર્મનો વારંવાર ઉપયોગ કરીને તમે બંને પ્રકારે વાક્યને પેસિવ બનાવી શકો, તો એ કેવા પ્રકારના વાક્યો હશે ચાલો જોઈએ જરા। પેસિવ વોઇસ કેવી રીતે બને છે પ્રક્રિયાને ફરીવાર અહીંયા તમારી સામે સ્પષ્ટ કરી દઉં। જ્યારે કોઈ વાક્ય પેસિવ છે અને આપણે એને પેસિવ બનાવવું છે તો એના માટે આપણે શું કરવું પડશે? સૌપ્રથમ તો વાક્યમાં ઓબ્જેક્ટ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે। તો કોઈ એક્ટિવ વોઇસની અંદર વાક્યમાં ઓબ્જેક્ટ છે એ કેવી રીતે ખબર પડે? તો ક્રિયાપદને પ્રશ્ન પૂછો વોટ અને હુમથી, એટલે કે શું અથવા તો કોને દ્વારા પ્રશ્ન પૂછશો તો આપણને મળશે કર્મ। તો કેટલાક વાક્યોમાં વોટથી જવાબ મળી જાય છે, કેટલાક વાક્યોમાં હુમથી જવાબ મળી જાય છે, પણ કેટલાક વાક્યો એવા છે જેમાં વોટ અને હુમ બંનેથી જવાબ મળે છે। તો એવા વાક્યોમાં બે કર્મ છે। તો વિદ્યાર્થી મિત્રો, વોટથી મળતું કર્મ છે એ પહેલું કર્મ ગણાશે, એટલે કે ફર્સ્ટ ઓબ્જેક્ટ, અને હુમથી મળતું જે કર્મ છે એ સેકન્ડ ઓબ્જેક્ટ ગણાશે। તો બંને ઓબ્જેક્ટ જો આપણી પાસે છે વાક્યમાં તો આપણે બંને પ્રકારે એ વાક્યને પેસિવ બનાવી શકશું। અને કેટલાક વાક્યો એવા હશે જેમાં બંને વર્બ છે એ બંને પ્રશ્નોનો જવાબ આપશે, એટલે કે બંને આપણી પાસે કર્મ ઉપલબ્ધ હશે। તો એવા વાક્યોને આજે આપણે શીખવાના છીએ કે કઈ રીતે એનું પેસિવ થશે। જોઈએ તેના કેટલાક ઉદાહરણો। માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ ઓલ્ડ સ્ટોરીઝ, તો આપણું વાક્ય છે એમાં ટોલ્ડ છે એ આપણું ક્રિયાપદ છે। તો ટોલ્ડ છે એ ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછશું કે શું અને કોને, એટલે કે વોટ અને હુમ। તો ટોલ્ડ એટલે કહેવું, તો શું કહે છે અને કોને કહે છે, તો આપણી પાસે બે કર્મ મળ્યા। શું કહે છે? તો ઓલ્ડ સ્ટોરીઝ એ આપણું પહેલું કર્મ છે, અને કોને કહે છે તો કે અસ, તો આપણું એ બીજું કર્મ છે। તો આપણે વાક્યને વારાફરતી બંને કર્મોને આગળ લઈ અને પેસિવ બનાવીએ। સૌથી પહેલું વાક્ય છે ઓલ્ડ સ્ટોરીઝ, એટલે કે પહેલું કર્મ આપણે લીધું છે, ફર્સ્ટ ઓબ્જેક્ટ, એ આગળ આવશે। ત્યાર પછી એનું ટુબીનું રૂપ વર બહુવચન છે એટલા માટે ટોલ્ડનું વી થ્રી ટોલ્ડ, ટુ અસ। તો અહીંયા એક ખાસ નિયમ તમારે ધ્યાનમાં લેવાનો છે કે જ્યારે જ્યારે તમે પહેલું કર્મ લઈ અને વાક્યને પેસિવ બનાવો છો તો વાક્યની અંદર રહેલા બીજા કર્મની આગળ ટુ લગાડી પછી એને વાક્યમાં સામેલ કરવાનું છે, જેથી કરીને એ વાક્ય તમારું સાચું બને। પણ પાછું બીજું કર્મ છે એને આગળ લઈને તમે વાક્ય બનાવો તો ત્યારે એ પ્રકારે કાંઈ પહેલા કર્મમાં ફેરફાર કરવાના નથી। જુઓ પહેલા ઓબ્જેક્ટ વાળું વાક્ય ફરીવાર, ઓલ્ડ સ્ટોરીઝ વેર ટોલ્ડ ટુ અસ બાય માય ગ્રેન્ડફાધર। હવે એ જ વાક્યમાં આપણે બીજું કર્મ એટલે કે અસને આપણે જો આગળ લઈએ તો વી વર ટોલ્ડ ઓલ્ડ સ્ટોરીઝ બાય માય ગ્રેન્ડફાધર, તો એમાં આપણે પ્રથમ જે કર્મ હતું ઓલ્ડ સ્ટોરીઝ એના અંદર આપણે કોઈ ફેરફાર કર્યો નથી। પણ જ્યારે આપણે પહેલું કર્મ ઓલ્ડ સ્ટોરીઝને આગળ લઈએ તો આપણે બીજું કર્મ છે એની આગળ ટુ લગાડવું જરૂરી બને છે, ત્યારે તમારું વાક્ય વ્યવસ્થિત બને છે। જોઈએ હજી એક ઉદાહરણ, ધ મેનેજર હેઝ સેન્ટ મી અ બિલ, તો આ વાક્યમાં આપણે હેઝ સેન્ટ આ આપણું ક્રિયાપદ છે, પૂર્ણ વર્તમાન કાળ, શું મોકલે છે તો કે બિલ, કોને મોકલે છે તો કે મી,
એટલે કે વોટ થી પ્રશ્ન પૂછતા મળ્યું એ બિલ એ પહેલું કર્મ છે અને મી થી પ્રશ્ન પૂછતા જે જવાબ મળ્યો એ આપણું બીજું કર્મ છે. તો આ બંનેને વારાફરતી બનાવી જોઈએ. પેસિવ કેવી રીતે બને છે? બિલ થી આપણે વાક્ય શરૂઆત કરીએ તો બિલ હેઝ બીન સેન્ટ, તો બીજું કર્મ મી છે તો એને ટુ મી બાય ધ મેનેજર, એમ કરીને વાક્ય પેસિવ બન્યું. અને સેકન્ડ ઓબ્જેક્ટ એટલે કે મી ને આગળ લેતા એમ થઈ જશે આઈ, અને આઈ આવ્યું એટલે એની સાથે લાગશે હેવ બીન સેન્ટ. હવે ત્યાં બીજું કર્મ જે અ બિલ છે, સોરી પહેલું કર્મ જે બિલ છે એને આપણે કોઈ ફેરફાર કરતા નથી, એટલે અ બિલ બાય ધ મેનેજર એ વાક્યમાં જેમનું તેમ રહેશે. હજી થોડા ઉદાહરણ એના લઈએ. રતન ઇઝ ગિવિંગ ધેમ અ ફ્રેશ ન્યૂ ટોપિક ફોર ડિસ્કશન. વાક્યને આપણે બંને રીતે પેસિવ બનાવીએ. સૌથી પહેલા પહેલું કર્મ અ ફ્રેશ ન્યૂ ટોપિક એના આગળ લઈએ, ફોર ડિસ્કશન સાથે લઈએ તો પણ ચાલે, એને છેલ્લે જેમને તેમ રાખો તો પણ વાક્ય બની શકશે. ઇઝ બીંગ ગીવન ટુ ધેમ બાય રતન અ ફ્રેશ ન્યૂ ટોપિક ફોર ડિસ્કશન, આખું આગળ લીધું પહેલા કર્મ તરીકે. એકવચન છે એટલે ઇઝ આઈજી વાળું ક્રિયાપદ છે એટલે બીંગ અને ગીવિંગનું કર્યું આપણે ભૂતકૃતાંત રૂપ ગીવન ટુ ધેમ. બીજું કર્મ છે એને ટુ લગાડ્યું આગળ અને બાય રતન કરતા પાછળ આવે છે. એ જ વાક્યમાં ધેમને આગળ લઈએ તો ધે આર બીંગ ગીવન અ ફ્રેશ ન્યૂ ટોપિક બાય રતન ફોર ડિસ્કશન. ફોર ડિસ્કશન અહીંયા સાથે રાખી છેલ્લે બાય રતન લખો તો પણ વાક્ય સાચું જ બનશે. બીજું વાક્ય આઈ લેન્ટ હેમંત અ પેન્સિલ. અ પેન્સિલ વોઝ લેન્ટ બાય મી ટુ હેમંત, અને હેમંત વોઝ લેન્ટ અ પેન્સિલ બાય મી. પેલું વાક્ય છે એમાં અ પેન્સિલ વોઝ લેન્ટ ટુ હેમંત બાય મી એમ પણ લખી શકાશે. ધે ઓફર્ડ જય અ નાઇસ જોબ. વાક્યને બંને રીતે પેસિવ બનાવીએ. અ નાઇસ જોબ વોઝ ઓફર્ડ બાય ધેમ ટુ જય. આ હતું પેલા કર્મને લઈને બનાવેલું વાક્ય. હવે બીજું કર્મ છે જય, એને આગળ લઈએ. જય વોઝ ઓફર્ડ અ નાઇસ જોબ બાય ધેમ. ધ બોસ શોવડ રેણુકા ઓલ્ડ ન્યૂઝ પેપર. વાક્યને બંને રીતે પેસિવ બનાવીએ. ઓલ્ડ ન્યૂઝ પેપર વોઝ શોવડ ટુ રેણુકા બાય ધ બોસ, અને રેણુકા વોઝ શોવડ ઓલ્ડ ન્યૂઝ પેપર બાય ધ બોસ. અન્ય દરેક પ્રકારના નિયમો છે એ સરખા રીતે જ આમાં લાગુ પડે છે. ફક્ત પહેલું અને બીજા કર્મમાંથી તમે કયું કર્મ પસંદ કરી વાક્ય બનાવો છો એ ખાલી ફેરફારનો મુદ્દો અહીંયા છે. તો જોઈએ કેટલીક નવી બાબતો જાણવા જેવી. ડીડ યુ નો, શું તમને ખબર હતી કે ઇંગ્લિશ ભાષામાં ધ વર્ડ ગુડ બાય છે એ ઓરિજિનલી કમ્સ ફ્રોમ એન ઓલ્ડ ઇંગ્લિશ ફ્રેઝ, કે એ જૂની ઇંગ્લિશના ફ્રેઝ શબ્દ સમૂહમાંથી આવ્યો છે જેનો ખરેખર અર્થ થાય ગોડ બી વિથ યુ, એટલે કે ભગવાન તમારી સાથે રહેશે. એનું ટૂંકાવેલું રૂપ બનાવી નાખ્યું છે ગુડ બાય. તો લેક્ચરને ગુડ બાય કહી જ દઈએ. કડુભાઈ વિરાણી કન્યા વિદ્યાલયની આ યુટ્યુબ ચેનલને આપે અંત સુધી નિહાળી, એટલા માટે એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ તમે કરો છો એ સાબિત થઈ જાય છે, અને નવા નવા વિડીયો તમને આ ને આ જ રીતે મળતા રહેશે. વિડીયો અંત સુધી નિહાળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો કોઈ પ્રશ્ન છે તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જણાવો.